હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે નાઉન અને એના પ્રકારો વિશે ચર્ચા કરેલી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સમજવાનું છે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે મીન્સ એકવચન અને બહુવચન. તો એકવચન અને બહુવચન કેવી રીતે થાય, એકવચનમાંથી બહુવચન કેવી રીતે થાય એ ખાસ જોવાનું છે. તો એના નિયમો છે એ આપણે યાદ જ રાખવાના છે, ખાસ કે આમાં કંઈ સમજવાનું નથી, પણ એના નિયમો છે એ યાદ જ રાખવાના છે. બરાબર, તો આજે કંઈ પણ સમજાવું છું એનો સ્ક્રીનશોટ લઈ અને તમારે તમારી બુકમાં લખી લેવાનું છે. જો આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આવે છે, પણ તમારે બે કે ત્રણ એક્ઝામ્પલ લખવાના છે, બધા એક્ઝામ્પલ ન લખો તો ચાલશે. જેમ કે આપણે શરૂઆત કરીએ કે સામાન્ય રીતે એસ પહેલો નિયમ છે કે ભાઈ સામાન્ય રીતે એસ પ્રત્યે લગાડવાથી બહુવચન થાય, કે નામને તમે એક્સ પ્રત્યે લગાડો તો નામનું શું થઈ જાય, તો કે બહુવચન થઈ જાય. જેમ કે લેટર્સ છે તો લેટર્સ, કાઇટ છે તો કાઇટ્સ, પેન તો પેન્સ, ગર્લ તો ગર્લ્સ. બરાબર, તો આમાંથી તમારે બેથી ત્રણ એક્ઝામ્પલ લખવાના, નિયમ લખીને પછી બેથી ત્રણ એક્ઝામ્પલ, બધા એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. તો આ સિમ્પલ છે કે આપણને ખબર છે કે ભાઈ એસ પ્રત્યે લગાડો તો નામનું શું થઈ જાય, તો કે બહુવચન થઈ જાય. પછી બીજો નિયમ છે કે ભાઈ જો શબ્દનો છેલ્લો અક્ષર ઓ એક્સ સી એચ એસ એચ એસ ડબલ એસ ઝેડ કે ડબલ ઝેડમાંથી કોઈ પણ એક હોય તો એને ઈ એસ પ્રત્યે લાગે. જેમ કે મેંગો છે તો મેંગોમાં જો ઓ આવે છે પાછળ તો એને ઈ એસ પ્રત્યે લાગે. બોક્સમાં એક્સ લાગે છે તો એને બોક્સિસ કહેવાય. બેન્ચમાં સી એચ આવે છે તો બેન્ચિસ. બરાબર, તો આમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, લિસ્ટ બહુ લાંબુ છે તમારે ઇન્ફોર્મેશન માટે છે, પણ તમારે બેથી ત્રણ એક્ઝામ્પલ લખવાના છે કે ચાર એક્ઝામ્પલ લખો. બરાબર, બધા ચાર પાંચ લખો, પણ બધા એટલા બધા લખવાની જરૂર નથી. પછી જો આ સેકન્ડ રૂલ્સ છે ને, બીજો નિયમ છે ને, એના અપવાદ પણ છે કે એક્સેપ્શનલ. બરાબર, અપવાદ છે કે ભાઈ ઝીરો છે તો એમાં પાછળ ઓ આવે છે, છતાંય જો એમાં માત્ર એસ જ લાગે છે, જો એમાં પછી ઈ એસ લાગતો નથી. જૂ છે, બરાબર, ફોટો છે, આવી રીતના બાંબુ છે, તો આ બધા એક્ઝામ્પલ છે. બરાબર, એ અપવાદ છે. તો એક અપવાદના એક્ઝામ્પલ આપણે લખી નાખવાના કે ભાઈ ઝીરો છે, ડેમો છે, ફોટો છે, તો આ બધામાં માત્ર એસ લાગે, અપવાદ છે. બરાબર, આ યાદ જ રાખવાના છે, આમાં કોઈ ખાસ સમજવાનું નથી. ક્લિયર? તો બીજો નિયમ હતો. પછી ત્રીજો નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયને બદલે આઈ થઈ જાય અને છેલ્લે ઈ એસ લાગે. જેમ કે સિટી છે તો સિટીમાં છેલ્લે વાય છે, વાયની પહેલાં શું છે તો કે ટી, ટી શું કહેવાય તો કે વ્યંજન. તો જો છેલ્લે વાય હોય ને વાયની પહેલાં વ્યંજન હોય તો વાય નીકળી જાય, નહીં જગ્યાએ આઈ એસ લાગી જાય, તો સિટીનું શું થઈ ગયું? સિટીઝ. બરાબર, એવી રીતે બેબી તો બેબીઝ, લેડી તો લેડીઝ, ફેમિલી તો ફેમિલીઝ, તો આ બધા યાદ રાખવાના છે. બરાબર, પણ જો છેલ્લે વાય હોય ને વાયની પહેલાં સ્વર હોય તો શું થાય? તો કે માત્ર એસ લાગે. જેમ કે પ્લે છે તો પ્લેનું પ્લેઝ. બરાબર, પછી ટોય છે તો ટોય છે તો છેલ્લે વાય છે, વાયની પહેલાં શું છે? ઓ, તો ઓ ઈ આઈ ઓ યુ. બરાબર, એ ઈ આઈ ઓ યુ, આ પાંચ સ્વર છે. તો સ્વર કહેવાય કે ન કહેવાય? ઓ છે. તો કે હા, તો માત્ર એસ લાગે. છેલ્લે વાય હોય ને વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ લાગશે. જેમ કે કી છે તો કીમાં પણ એવું જ છે, જો ઈ છે ઈ સ્વર કહેવાય, તો કીસ. બરાબર, તો આ નિયમ નંબર ચાર હતો. પછી પાંચમો નિયમ છે કે જો શબ્દનાંતમાં એફ કે પછી એફી હોય તો એનું શું થઈ જાય? તો કે એફ અથવા એફી નીકળી જાય, એની બદલે વીઈ એસ લાગી જાય, અથવા તો એફ કે એફની હોય તેને બદલે વી થઈ જાય અને પછી ઈ એસ લાગે, એમ પણ ચાલે. અને એવું લખો કે ભાઈ એફ કે એફી છે. બરાબર, એફ કે એફ ઈ છે તો એ નીકળી જાય, એની જગ્યાએ શું આવી જાય? વીઈ એસ લાગી જાય. તો જો લીફ છે તો લીવ્સ, કે એફ છે તો એફ નીકળી ગયો, એની જગ્યાએ શું લાગી ગયું? વીઈ એસ. બરાબર, એવી જ રીતે કાફ છે તો કાઉસ, વુલ્ફ, સેલ્ફ, થીફ, વાઇફ, તો વાઇફનું શું થાય? તો કે વાઇફ્સ થઈ જાય, જો બહુ છે. પછી એમાં વાઇફ્સ એસ ન લાગે. બરાબર, કારણ કે એફ ઈ છે, ખાલી જો ઈ હોત ને તો માત્ર એસ લાગે એવો નિયમ છે, પણ
આમાં તો એફ ઈ છે એટલે એફ ઈ નીકળી જાય અને વી ઈ એસ લાગી જાય તો વાઇફ નું શું થઈ ગયું વાઇફ્સ. હવે આમાં પણ અપવાદ છે જુઓ કે પ્રૂફ છે તો પ્રૂફ છે તો એમાં શું થઈ જાય તો પ્રૂફ તો પ્રૂફ જો એમાં એફ છે તો પણ માત્ર એસ જ લાગે છે. પ્રૂફ છે, રૂફ છે, સ્ટાફ છે તો અપવાદ છે. ક્લિયર? તો આ પાંચ નિયમ હતા. પછી જો આ ઘણા અનિશ્ચિત હોય જેમ કે ફૂટ હોય તો જેનું ફિટ આખું સ્પેલિંગ જ બદલાઈ જતું હોય છે, બરાબર. ટૂથનું ટીથ, ફૂટનું ફિટ, એટલે તમારે લખવાનું કે ભાઈ ઘણા નામ એવા છે કે ભાઈ એનો સ્પેલિંગ બદલી જાય છે, બરાબર. અપવાદ કરીને લખવાનું છે કે જેને અનિયમ ઇરેગ્યુલર કહેવાય. તો ફૂટનું ફિટ, ટૂથનું ટીથ, આ રીતે મેન હોય તો મેનનું જો એક એમ એન મેન હોય તો એક વજન થાય, પછી એમ એન મેન છે તો એનું બહુ વજન થઈ જાય. વુમનનું વુમેન, બરાબર. તો આપણે યાદ રાખવાનું છે. તો આ બે વસ્તુ લખવાની છે તમારે, આમાંથી અનિશ્ચિત કરીને લખી લેવાના બે એક્ઝામ્પલ. ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા કે ભાઈ કેટલાક સ્પેલિંગ બદલી જાય તો એમાં પણ આ તમે લખી શકો છો. આ આગળના એક્ઝામ્પલ લખ્યા હતા કે ભાઈ માઉસ છે તો એનું શું થઈ જાય બહુ જ, તો કે માઇસ થઈ જાય, બરાબર. આ રીતે પછી આ કંઈ પૂર્વધારણાની કંઈ તમારે લખવાની જરૂર નથી, શોર્ટમાં જ લખવાનું છે. પછી જો અહીંયા લખી લેવાનો આ નિયમ નંબર પાંચ છે, તમારે સિક્વન્સમાં જે આવતો એ રીતે લખવાનું છે કે ભાઈ કેટલાક શબ્દો છે તો એનું બહુવચન થતું નથી, એટલે કે એક વચનમાં જ વપરાય. જેમ કે ન્યૂઝ છે, બરાબર, ફર્નિચર છે, હેર છે, તો આ પોલિટિક્સ છે, તો આમાંથી ત્રણ ચાર એક્ઝામ્પલ લખવાના, બધા નહીં લખવાના કે આ એક બહુવચન થતું એક વચનમાં જ વપરાય છે, બરાબર. કે ફર્નિચર તો ફર્નિચર્સ ન બોલે, બહુવચન ન થાય. હેર છે તો એ ભાઈ હેર એટલે વાળ, તો વાળ છે એનું બહુવચન ન થાય, એ હંમેશા જથ્થામાં જ હોય એટલા માટે, બરાબર. તો બહુવચન થતું નથી, એક વચનમાં જ હોય છે. પછી કેટલાક શબ્દોનું એક વચન થતું એટલે કે બહુવચનમાં જ વપરાય છે, જેમ કે પીપલ, કેટલ છે, આ બધા એક્ઝામ્પલ તમે જોયા હશે, બરાબર. આપણે નાઉનની અંદર જોઈએ ટ્રાઉઝર્સ છે, તો કેટલાક શબ્દોનું એક વચન થતું એટલે કે બહુવચનમાં જ વપરાય છે. આ નિયમ પણ લખી લેવાનો છે. પછી નેક્સ્ટ છે જુઓ કે ભાઈ કેટલાક શબ્દોનું એક વચન બહુ સરખું જોઈએ, જેમ કે ફિશ છે તો એનું ફિશિસ ન થાય, સીપ, વુડ, ડિયર, સ્વાઇન, ડઝન, ગ્રોસ, તો આ બધા એક વચન બહુ સરખું જ રહે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. અને પછીનો નિયમ છે કે ભાઈ એબસ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન એનું બહુવચન થાય નહીં, એટલે એક વચનમાં જ વપરાય. આ તમે શીખી ગયા છો, આપણે જ્યારે નાઉન અને એના પ્રકારો જોયા તો એમાં તમે મટીરિયલ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન શીખી ગયા છો. તો એમાં આપણે જોયું હતું કે હોપ, લવ, બ્યુટી, ઓનેસ્ટી, આ બધા શું કહેવાય છે ને એક્ઝામ્પલ છે, તો કે એબસ્ટ્રેક્ટ નાઉનના. તો આપણે ત્યારે જ તમને સમજાવ્યું હતું કે એનું બહુવચન ન થાય, બરાબર. પછી મિલ્ક, વોટર, ગોલ્ડ, સિલ્વર, આ બધા મટીરિયલ નાઉન છે, તો આનું પણ બહુવચન થતું નથી. અને આ બધા હોપ, લવ, એ બધા એબસ્ટ્રેક્ટ નાઉન હતા, ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે એનું બહુવચન થતું નથી. તો આપણને ખબર પડવી જોઈએ કે એક વચન અને બહુવચન કેવી રીતે થાય. પછી જો લખ્યું છે નંબર નવનો નિયમ છે કે ભાઈ વિશેષણ છે ને એનું ક્યારેય બહુવચન ન થાય, જેમ કે બ્યુટીફુલ છે તો બ્યુટીફુલ્સ ન થાય, બરાબર. તો ક્યારેય વિશેષણનું બહુવચન થાય નહીં, બરાબર. ક્લેવર છે, ઓનેસ્ટ, રીચ, પુઅર, બિગ, સ્મોલ, ગ્રેટ, ટોલ, આ બધા વિશેષણ કહેવાય, તો એનું પણ બહુવચન ક્યારેય થતું નથી. અને પછીનો નિયમ છે કે જે શબ્દના અંતમાં સી એચ હોય અને સી એચનો ઉચ્ચાર ક થી થતો હોય તો ફક્ત એસ લાગે, જેમ કે સ્ટમક, જો સ્ટમક તો પેટ, તો એનું બહુવચન શું થાય, માત્ર એસ લાગે. છેલ્લે સી એચ છે તો એનો ઉચ્ચાર શું થાય છે, ક થાય છે, એટલા માટે. પછી મોનાર્ક છે તો મોનાર્ક રાજે, તો મોનાર્ક્સ, તો એમાં પણ માત્ર એસ લાગે છે. તો અહીંયા સુધી નિયમ લખવાના છે તમારે, બરાબર. બધા આમાં તો બહુ ડિટેલ્સમાં આવે, પણ તમારે ધોરણ નવની અંદર એટલું બધું ડિટેલ્સમાં આવતું નથી, બરાબર. એટલા માટે તમને અહીંયા સુધી જ લખવાનું છે, બાકી તો ઘણા બધા અપવાદ ને બધું છે, બરાબર. પણ આ બધું તમારે અત્યારે કામ લાગશે નહીં, એટલે તમારે આ કંઈ લખવાની જરૂર નથી. તમારે અહીંયા સુધી લખવાનું છે, જે છેલ્લો જે નિયમ છે વિશેષણનો નિયમ છે, ત્યાં સુધી જ લખવાનું છે, બરાબર. બીજું કંઈ લખવાનું નથી, એટલે ખોટું વધારે લખી અને કન્ફ્યુઝ ન થતા તમને જેટલી સૂચના આવે, જેટલું કહેવામાં આવે એટલું જ લખવાનું છે, અને એ રીતે જ લખવાનું છે.
તમને કીધું કે તમે 3-4 એક્ઝામ્પલ લખવાના, તો એ જ રીતે લખજો, વધારે કાંઈ લખવાની જરૂર નથી. તો અહીંયા વાત કરીએ આપણે આ સિંગ્યુલર અને પ્લુરલ વિશે, કે એકવચન અને બહુવચન કેવી રીતે થાય. તો તમારે તમારી બુકમાં હેડિંગ લખવાનું સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન બહુવચન, અને આ જે નિયમો છે જે કંઈ પણ બરાબર 8-10 નિયમો છે એ બધા લખી લેવાના છે. ક્લિયર? ચાલો ત્યાર પછી આના જેવો જે ટોપિક છે એ છે જેન્ડર, આપણે સમજીએ. બરાબર, જો જેન્ડર, જેન્ડર છે તો જેન્ડર એટલે શું? તો કે જાતિ. બરાબર, તો એ કેટલા પ્રકાર આવે? તો કે જેન્ડર છે ને જનરલી 4 પ્રકાર હોય છે. કયા કયા 4 પ્રકાર આવે? તો કે પહેલું છે એ મસ્ક્યુલિન જેન્ડર, બરાબર, એટલે કે નર જાતિ. બીજું છે એ ફેમિનાઇન જેન્ડર, એટલે કે નારી જાતિ. ત્રીજું છે ન્યુટર જેન્ડર, એટલે કે નાન્યતર જાતિ. અને ચોથું છે કોમન, બરાબર, કોમન નાઉન, એટલે કે સામાન્ય જાતિ. બરાબર, કોમન જેન્ડર, સામાન્ય જાતિ. તો કોને કહેવાય નર જાતિ, કોને કહેવાય નારી જાતિ, બરાબર, ન્યુટર જેન્ડર કોને કહેવાય, સામાન્ય જાતિ કોને કહેવાય? તો જો સામે એક્ઝામ્પલ લખેલા જ છે કે ભાઈ મસ્ક્યુલિન જેન્ડર છે એટલે મીન્સ કે પુલિંગ, પુરુષવાચક છે, બરાબર, હી સી આ બધા. તો કે સી છે ફેમિનાઇન જેન્ડર, નારી જાતિમાં છે. તો મેન છે, બોય છે, કિંગ છે, સર છે, આ બધા શેમાં આવે? તો કે મસ્ક્યુલિન જેન્ડર, નર જાતિમાં આવે. તો એને મસ્ક્યુલિન જેન્ડર કહેવાય. પછી નારી જાતિ, બરાબર, ફેમિનાઇન જેન્ડર. તો ગર્લ છે, વુમેન છે, ક્વીન છે, મેડમ છે, આ બધું શેમાં આવે? તો કે ફેમિનાઇન જેન્ડર, નારી જાતિમાં. ન્યુટ્રલ જેન્ડર, નાની જાતિ, જેમ કે પેન છે, ઈટ, બરાબર, ઈ સીટ હોય ને આપણે, તો જેનો પુરુષ વાચક ન હોય, બરાબર, ન જાતિ ન હોય, નારી જાતિ ન હોય, તો એ પેન છે, ટેબલ છે, ટ્રી છે, ક્લાસ છે, વિલેજ, એનિમલ, બર્ડ, આ બધું શું કહેવાય? ન્યુટ્રલ જેન્ડર કહેવાય. બરાબર, અને કોમન જેન્ડર કે સામાન્ય જાતિ છે, ન જાતિ અને નારી જાતિ બંને માટે વપરાતું, જેમ કે આપણે શું કહેવાય, બેબી છે, ચાઇલ્ડ છે, ડાન્સર, સિંગર, સ્ટુડન્ટ, ટીચર. તો આ બધા શું કહેવાય? કોમન જેન્ડર કહેવાય. કે ભાઈ કોમન જેન્ડર છે તો એની અંદર આ બધું વસ્તુ, ટીચર છે, પ્રિન્સિપાલ છે, ડૉક્ટર છે, પોલિટિશિયન છે. કારણ કે શું કામ, કારણ કે ન જાતિમાં વાપરી શકાય ને નારી જાતિમાં વાપરી શકાય. બરાબર, હવે આપણે એમ કહીએ કે ટીચર, તો ટીચર છે એ કોણ હોય? તો કે સર પણ હોય શકે ને મેડમ પણ હોય છે. તો કે કોમન જેન્ડર કહેવાય. બરાબર, તો એવી જ રીતે પ્રિન્સિપાલ છે તો, બરાબર, તો પ્રિન્સિપાલ છે એ સર પણ હોઈ શકે ને મેડમ પણ હોઈ શકે. ડૉક્ટર છે તો એ લેડી ડૉક્ટર હોઈ શકે ને, બરાબર, જેન્ટ્સ પણ હોઈ શકે. તો આપણે એને શેમાં ગણશું? તો કે કોમન જેન્ડરમાં એનો સમાવેશ થાય. બરાબર, તો આ રીતે તમારા નામના 4 પ્રકાર લખવાના. જુઓ, પહેલાં હું તમને કહું ને, સૂચના આપું એ પ્રમાણે જ લખવાનું. તમારે પહેલાં સૌથી પહેલાં જેન્ડર એવું હેડિંગ લખવાનું, પછી એને નીચે કરવાનું કે ભાઈ જેન્ડર છે એના અલગ અલગ 4 પ્રકારના, બરાબર, પાડવાના એરો કરીને. કે એમાં લખવાનું પહેલું મસ્ક્યુલિન જેન્ડર, નર જાતિ, બરાબર, એની સામે એના એક્ઝામ્પલ લખ્યા છે એ લખી દેવાના. પછી ફેમિનાઇન જેન્ડર, તો એટલે કે નારી જાતિ, તો એમાં શું આવે? તો કે બરાબર, સી, વુમેન, ગર્લ, આ બધા એના એક્ઝામ્પલ લખવાના. પછી ન્યુટ્રલ જેન્ડર, બરાબર, ન્યુટ્રલ જેન્ડર છે એ લખી લેવાનું. પછી કોમન જેન્ડર, સામાન્ય જાતિ લખી લેવાનું, અને એના એક્ઝામ્પલ આટલું લખી લેવાનું છે, વધારે બીજું કંઈ લખવાનું નથી. પછી સૂચના આપું એ પ્રમાણે લખી લેવાનું. જો પછી શું લખવાનું? પછી જો નીચેનું કંઈ લખવું, કંઈ લખવાનું નથી તમારે. તમારે પછી સીધું વયું જવાનું છે. આ રીતે બે પાર્ટ પાડવાના છે, મસ્ક્યુલિન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડર. કારણ કે તમારે જે પૂછાવાની છે વસ્તુ એ આ શીખવાની છે, બરાબર, મસ્ક્યુલિન જેન્ડર અને ફેમિનાઇન. કારણ કે તમારે જેન્ડર ચેન્જ કરવાનો ટોપિક પૂછાઈએ, બરાબર, એની અંદર આ કામ લાગે છે. એટલા માટે હવે જો એમાં લખ્યું છે કે હું જેટલા એક્ઝામ્પલ અહીંયા બોલું એટલા જ એક્ઝામ્પલ લખવાના છે, વધારે લખવાના નથી. કારણ કે બહુ તમે ડિટેલમાં વયા જશો તો પછી કન્ફ્યુઝ થઈ જશો કે શું વાંચવું, શું ન વાંચવું. એટલે જેટલી સૂચના આવે એટલું જ લખો. કારણ કે આ બધી વસ્તુ તમારા માટે નથી, બરાબર. લેવલ ચેન્જ હોય, તમે 9મા ધોરણમાં છો તો તમારું લેવલ ચેન્જ હોય તો તમારે જેટલું પૂછાતું હોય એટલું જ લખવાનું છે. આમાંથી હું તમને સૂચના આપું એટલું જ, વધારે કોઈ બુકમાં લખેલું હોવું જોઈએ નહીં. બરાબર, 10માનું લેવલ અલગ હોય, 12 ટોપિક્સ એમાં આવતું હોય એને જેન્ડરનો ટોપિક આવે. બરાબર, 10મામાં આવે ને 12મામાં આવે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે,
તમારે કેટલું લખવું એ તમારે અગત્યનું છે. તમારે અહીંયા જો બે પાર્ટ પાડવાના છે, મસ્ક્યુલર જેન્ડર એટલે કે નર જાતિ અને ફેમિનિન જેન્ડર નારી જાતિ. તો નર જાતિ નારી જાતિ એટલું લખાઈ જાય, પછી નીચે જો એક્ઝામ્પલ વાંચું છું એટલા જ લખવાના છે, વધારે લખવાના નથી. અને કાઉન્સમાં એનો ગુજરાતી અર્થ ખાસ લખવાનો છે, જેમ કે મેન બરાબર તો મેન તો પુરુષ માને છે બરાબર, વુમેન તો સ્ત્રી, મેન તો પુરુષ, વુમેન તો સ્ત્રી, બોય તો છોકરો, તો ગર્લ છોકરી, ફાધર મધર માતા પિતા બરાબર તમને ખબર છે, બ્રધર સિસ્ટર એટલે ભાઈ અને બેન, સન તો ડોટર, પુત્ર પુત્રી દીકરો દીકરી જે લખવું, પછી યંગ મેન તો યંગ વુમેન બરાબર, તો યુવાન પુરુષ યુવાન સ્ત્રી, જેન્ટલમેન તો લેડી બરાબર. તો જો અહીંયા જેન્ટલમેન અને લેડી આ લખો, જેન્ટલમેન હોય તો જેન્ટલ વુમેન ન થાય, કારણ કે આપણે અહીંયા લેડીઝ એન્ડ જેન્ટલમેન આવો શબ્દ છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. જેન્ટલમેન તો લેડી થાય, પછી ગ્રાન્ડ ફાધર તો ગ્રાન્ડ મધર, હવે ગ્રાન્ડ સન તો ગ્રાન્ડ ડોટર, અંકલ તો આન્ટ, ફાધર ઇન લો તો મધર ઇન લો બરાબર, એટલે સસરા અને મધર ઇન લો એટલે સાસુની વાત છે, બ્રધર ઇન લો તો સાળો હોય બનેવી તો બ્રધર ઇન લો કહેવાય, સિસ્ટર ઇન લો તો સાળી હોય એને કે બરાબર, આ જ રીતે સન ઇન લો ડોટર ઇન લો, પછી નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો તો નિસ એટલે ભત્રીજી, પછી બ્રાઇડ ગ્રૂમ તો ખાલી બ્રાઇડ, તો બ્રાઇડ ગ્રૂમ તો શું કહેવાય વરરાજો કહેવાય, તો બ્રાઇડ છે તો શું કહેવાય વધુ બરાબર, વરરાજો અને વહુ તો એને બ્રાઇડ કહેવાય. તો અહીંયા આ 15 સુધી લખવાના છે, જો 1 થી 15 એક્ઝામ્પલ લખવાના જો બરાબર, પછી લખવાનું નથી, પછી લખશો તો ખોલો કન્ફ્યુઝન થશે, તમારા માટે નથી એટલા માટે બરાબર. તો જેટલી સૂચના આપું એટલા જ લખવાના છે, તો 15 સુધી લખાઈ જાય, પછી આગળ જોવાનું છે. જુઓ પછી એક હસબન્ડ તો વાઇફ લખવાનું છે, પછી 21 નંબરથી બરાબર, હસબન્ડ તો વાઇફ, સર તો મેડમ, કિંગ તો ક્વીન બરાબર, એમ્પરર તો એમ્પ્રેસ, આ 4 લખવાના. પછી જુઓ 21 થી 24 યાદ રાખજો, બોલું છું એટલા જ, 1 થી 15 પછી 21 થી 24 એમ્પરર, એમ્પરર એટલે શું થાય સમ્રાટ બરાબર, તો બેગમને શું કહે તો કે એમ્પ્રેસ કહેવાય બરાબર, એમ્પરર એટલે સમ્રાટ અને એમ્પરર એટલે બેગમ આ શબ્દ છે. કિંગ ક્વીન તો રાજા રાણી, યાદ ખબર છે તમને. પછી પ્રિન્સ તો પ્રિન્સેસ, આ એક લખજો, રાજકુમાર તો રાજકુમારી. ત્યાર પછી વિઝાર્ડ 36 નંબરનું, જો હું બોલું છું એટલે લખતા જાજો બરાબર. વિઝાર્ડ તો જાદુગર, તો વીચ તો જાદુગરની અથવા તો એને જે વીચ માટે બીજો શબ્દ પણ ડાકણ પણ કહેવાય બરાબર, પણ અહીંયા વિઝાર્ડ એટલે જાદુગર છે, તો વીચ એટલે જાદુગરની થાય. ક્લિયર? તો એક આ લખવાનું છે, તો હું જેટલા બોલું છું એટલા જ લખજો, ફરી પાછું વારંવાર સૂચના આપું છું, વધારે લખેલા હોવા જોઈ નહીં બુકની અંદર. પછી જો એક આ લખજો, 45 નંબરનું છે, મોંક, મોંક એટલે સાધુ, તો સાધ્વીને કહેવાય નન, એન્યુએ નન સાધ્વી બરાબર. પછી છે નંબરનું લખવાનું છે, 48 નંબરનું, મિલ્ક મેન તો મિલ્ક મેડ, જો દૂધવાળો હોય તો એને મિલ્ક મેન કહેવાય, દોડીને તો મિલ્ક વુમેન, મિલ્ક મેડ શબ્દ છે એના માટે, દૂધવાળી તો મિલ્ક મેડ લખજો. વોશર મેન તો વોશર વુમન બરાબર. હા સમજાય છે હું બોલું છું એ શબ્દ બરાબર. તો આજ જે બોલું છું એટલા શબ્દો ખાસ નોંધ કરજો, એટલા જ લખજો, વધારે લખતા નહીં. પછી આ એક લખજો, 52 નંબર, બેચલર તો કુંવારો,
તો કુંવારી હોય એને શું કહેવાય? સ્પિન્સ્ટર અથવા તો મેડ. પછી હીરો, તો હિરોઈન આવશે, અહીંયા એક્ટ્રેસ નહીં આવે, બરાબર? ભલે લખું તો તમારે અહીંયા હીરો તો હિરોઈન લખવાનું છે, એક્ટર તો એક્ટ્રેસ અહીં આવશે, બરાબર? પછી ચોપનથી લખવાનું છે પાછું. પોએટ તો પોએટેસ, ઓથર તો ઓથોરેસ, જો પોએટ, એક્ટર તો એક્ટ્રેસ, આ તમને ખબર છે, બરાબર? પછી પોએટ તો પોએટ, પોએટ એટલે શું થાય? કવિ. તો પોએટેસ તો કવિયત્રી. એવી જ રીતે છે ઓથર, ઓથર એટલે શું થાય? લેખક. તો ઓથરેસ એટલે લેખિકા, બરાબર? અહીંયા સુધી લખવાનું છે. વેઇટર તો પછી વેઇટ્રેસ. નોકર તો પછી નોકરાણી. વેઇટર તો વેઇટ્રેસ. આટલા લખવાના છે, બરાબર? બીજા શબ્દો લખવાના નથી તમને. જે પછી જો અહીંયા છે લાયન, 73 આ લખવાનું છે. લાયન તો લાયોનેસ. પછી ટાઈગર તો ટાઈગ્રેસ, આ એક લખજો. પછી જો અહીંયા લખજો ફોક્સ તો વિક્સન. ફોક્સ એટલે શિયાળ, તો માદા શિયાળને શું કહેવાય? વિક્સન કહેવાય. એવી રીતે બુલોક છે, ઓક્સ છે, તો એના માટે છે આઈફર અથવા તો કાઉ, બરાબર? ગાય તો આ શબ્દ છે. તો લાયનથી લઈ અને અહીંયા ડોગ લખ્યું છે. જુઓ ડોગ એટલે કૂતરો, તો કૂતરીને ઇંગ્લિશમાં શું કહેતો કે બીચ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. તો આવા બધા શબ્દો છે તમારા માટે નવા હોય છે, તો આ લખતા જજો. પણ લિસ્ટ બહુ લાંબુ છે એટલે એટલા બધા ન લખતા, જેટલું સૂચના આવું એટલા જ લખજો, જેટલા હું અહીંયા બોલું છું એટલા જ, બરાબર? તો લાયનથી લઈને ડોગ સુધી. પછી છે હોર્સ, જો અહીંયા છે હોર્સ, આ એક લખજો. હોર્સ તો મેર, તો ઘોડો છે, તો એને ઘોડીને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે મેર કહેવાય. ક્લિયર? પછી અહીંયા કોક છે, તો કોક તો હેન, એટલે મરઘી, બરાબર? મરઘો તો મરઘી. પીકોક એટલે મોર, તો ઢેલને શું કહેવાય? તો કે પીહેન. પછી ત્યાર પછી ડ્રોન, ડ્રોન એટલે નર મધમાખી, તો બરાબર? માદાને શું કહેવાય? તો કે બી કહેવાય. જેને કહેવાય માખો, તો ડ્રોન છે, માખી માટે શબ્દ છે બી, તો ડ્રોન તો બી. ક્લિયર? તો આટલા શબ્દો લખવાના છે, બરાબર? બીજા કંઈ વધારે લખવાના નથી. તો અહીંયા આ જેન્ડર છે, બરાબર? તમારો ટોપિક છે એ લખી લેવાનો છે. તો આજના વિડીયો લખીને જે સમજ્યા, બરાબર, સિંગ્યુલર અને પ્લુરલ, એકવચન બહુવચન, પછી આ જે જેન્ડર છે, બરાબર, નાઉન જેન્ડર, જેન્ડરના પ્રકારો, આ લખી લેવાનું છે. પહેલાં 4 અલગ અલગ પ્રકાર પાડવાના, પછી આ રીતે 2 પાર્ટ પાડી અને એક્ઝામ્પલ લખતા જવાના. જેટલા એક્ઝામ્પલ હું બોલ્યો છું એટલા જ લખવાના છે, બધા લખવાના નથી. ફરી પાછી સૂચના, બરાબર? એવી જ રીતે જે તમને સૂચના આપી, બરાબર, એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારે, અને હું જેટલા બોલ્યું એટલા લખી લેવાનું. પછી તમને સૂચના આપી હતી કે એકવચન અને બહુવચન, તો એમાં પણ નિયમ હતા એકવચન અને બહુવચનના ઘણા બધા, પણ તમને જે સૂચના આપી છે એટલા જ નિયમ તમારે લખવાના છે. ખોટા કન્ફ્યુઝ થાવ એવા નિયમો લખવાના નથી. આપણે જેટલું ઉપયોગી છે એટલું જ લેવાનું છે, સમજાય છે? તો તમારે આજના વિડીયો લેક્ચરની અંદર તમે શીખ્યા છે કંઈ પણ વસ્તુ, એકવચન બહુવચન, બીજું શું શીખ્યા? જેન્ડર, બરાબર? આ તમારી બુકમાં લખાઈ જવું જોઈએ સારા અક્ષરે, એક્ઝામ્પલ સહિત. કારણ કે તમારે જે ચેન્જ ધ ટેક્સ્ટનો ટોપિક આવશે, તો એની અંદર તમને એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાનું પૂછાતું હોય છે, જેન્ડર ચેન્જ કરવો પૂછાતું હોય છે. તો આપણને ખબર પડવી જોઈએ કે આ એના શું ફેરફારો થાય. જેન્ડર ચેન્જ હોય તો આપણે કિંગ હોય તો આપણને ખબર પડે કે ભાઈ નારી જતી એનું કિંગ થાય, કિંગ છે તો એનું ક્વીન થાય, બરાબર? લાયન હોય તો લાયોનેસ થાય, બધી આપણને ખબર પડવી જોઈએ. પછી એક સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ફેરવવાનું હોય, તો એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાનું હોય, તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કયો શબ્દ છે તેનું બહુવચન કેવી રીતે થાય છે. કે અલગ અલગ નિયમ પ્રમાણે બહુવચન થતું છે, બધાની અંદર એસ કે ઈએસ પ્રત્યે લાગતા નથી. તો આ ખાસ સમજી લેવાનું કે કેવી રીતે બહુવચન
થાય છે તો એના માટેના અલગ અલગ નિયમો છે અને આ ખાસ નવમા ધોરણ પૂરતું નથી, આ તમને આગળ દસમામાં પણ કામ લાગશે. ઓકે, તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખશું, બરાબર, બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.